નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિશે સંસ્કૃત કાલા સ્વાદ્યપોથી પ્રકરણ નંબર સાત સુભાષિતાની સ્વાધ્યપોથીના જવાબો જોઈશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પ્રશ્ન એક કેશ્યામ વિભૂતય પરોપકારાય શાંતિ જવાબ આવશે બી સત્પુરુષાણા બે વૃક્ષે કે કેકૂંજને વિહગા ત્રણ મિરાણી રીપવ ચેન કારણ જાયંત જબાવશે સિ વ્યવહારેણ ચાર સજ્જના પ્રાણાંતે અવતી ડી આવશે પ્રકૃતિ વિકૃતિ પાંચ તાપ આવશે ડી વૃક્ષેણ છ વૃક્ષાએ કેમ દિયતે ચલમ બી સાત કશ્ય પ્રસર મહાન વર્તન તો વૃક્ષ પ્રસર આઠ નદ્ય સ્વયં કેમ પીબી અંબરપી ચંદન કીદૃશું તો ચારું ગમ સી દસ મિત્રો અને શત્રુઓ સાથી બને છે તો જવાબ આવશે સી વ્યવહારથી અગિયાર કેવો વૃક્ષ શોભે છે તો ફળોથી ભરપૂર વૃક્ષ ડી પ્રશ્ન નંબર બાર ઉત્તમાના દેશ પ્રતિ એ પ્રકૃતિ તેર કાંચન શબ્દ પર્યાય શબ્દ કુવર્ણ ચૌદ મિત્રો શબ્દ વિરોધાથ શબ્દ એ રીપુ પંદર પાદપા સ્વયંેશાદંત ફલાની સોળ અધુદ્તે નામ રૂપેભ્ય ચતુર્થિ વિભક્તિ એકવચન રૂપે ચતુર્થી વિભક્તિ એક વચન ધાતુરૂપે વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન આવશે જાતે પ્રશ્ન નંબર બે કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું એક વારી વાવ દેશ ન ખાદંતી આવશે અન્ન બે નદ્ય સ્વયં દેશ ન પીબંતી આસે જલમ વૃક્ષાય સ્વયં દેશ ન ખાદંતી ફલાની ચાર પાદપ સ્વયં દેશ ન જીગ્રંતી પુષ્પ પાંચ મધુમક્ષિકા સ્વયં દેશ ન પીબંતી મધુ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા સાચા વિતરણ સામે રાઈટ અને ખોટા વિતરણ સામે રોંગની નિશાની કરો એક વૃક્ષો વડે તાપ કે ગરમી ઓછી થાય છે જવાબ સાચો બે સૌ આપણા મિત્રો છે માટે કોઈ ચિંતાની જરૂર નથી ખોટું મિત્રો અને શત્રુ આપણા વ્યવહારથી થાય છે સાચું ચાર વાદળો પોતે વર્ષ આવેલું પાણી જ પીએ છે ખોટું ગંગા યમુના સિંધુ ગોદાવરી અને નર્મદા એ જ મુખ્ય નદીઓ છે ખોટું ફરી ફરીને તપાવેલું સોનું સુંદર રંગનું થાય છે સાચું પ્રશ્ન નંબર ચાર સંધિ છોડો धन्यो असी तो धन्य प्लस असी तो क्यचि प्लस मित्र स्वयं तो स्वयं प्लस पुनरपि पुनः प्लस करो करोप प्लस तथा तो तथा बी पुनः प्लस पुनः पुनच्चंदन न प्लस अंब नाब च प्लस एव पचुदंडम चक्षुदंडम न प्लस अदंती नादंती પ્રશ્ન નંબર છ નીચેના ધાતુઓને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો હવે ઉદાહરણ પેલા જોવાનું છે પત ધાતુ છે એનું કર્યું છે પતંતી પતંતી જોઈએ તો વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચન રૂપ છે બરોબર એ પ્રમાણે જ આપણે બધા ધાતુ બનાવશું તો પા પીબ ધાતુ તો પીબંતી ખાદ ખાદંતી ખર્ચ ખર્ચંતી વદ વદંતી લિખ લિખંતી દ્રશ્ય અથવા તો પશ્ય ધાતુ તો પશ્યંતી પઠ પઠંતી વર્તમાન પુરુષ બહુ વચન આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો ભાતી એટલે શોભે છે અંભ એટલે જળ વારીવા એટલે વાદળ ધ્રુષ્ટમ એટલે ઘસેલું ઈક્ષુદંડમ એટલે શેરડીનો સાંઠો ભૂતલ એટલે પૃથ્વી વિભૂતિહી એટલે સમૃદ્ધિ હવે આગળનું જે છે એ આપણે બીજા તે લેક્ચરમાં જોઈશું